अरविंद केजरीवाल नो गुजरातीओ पर निशान साधतो वीडियो सोशल मीडिया पर वायरल थई रह्यो छे। स्थानिक स्वराजनी चूंटणी योजावा जई रही छे काले, त्यारे आ वीडियो पुष्कळ गतिए सोशल मीडिया पर वायरल थई रह्यो छे। આજે ગુજરાત તકમાં ફેક્ટ ચેકની આ વિડિયોની વાત કરીશું કે કેટલી સચ્ચાઈ છે, શું સાચે ગુજરાતીઓ પર નિશાન સાધી રહ્યા છે અરવિંદ કેજરીવાલ। નમસ્કાર, આપ જો રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। અગર મેરે ખિલાફ વિરોધ કરોગે તો મેં કુચલ દૂંગા, ઓર ગુજરાત વાલો જો કર સકતે હો મેરા બિગાડ સકતે હો તો બિગાડ લો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે ભાજપ કોંગ્રેસની સાથે એઆઈએમઆઈએમ અને આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ ગઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડોર ટુ ડોર પ્રચારની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ પ્રચારની સક્રિયતા જોવા મળી રહી છે, ત્યારે આ તબક્કે અનેક વખત સોશિયલ મીડિયામાં વિવાદિત નિવેદનોના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। લોકોને ગેરમાર્ગે દોરનારા આ વિડીયોની વિશ્વસનીયતા સામે અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે, અને એટલે જ ગુજરાત તક આ વિડીયોનું ફેક્ટ ચેક આપના સમક્ષ લઈને આવ્યું છે। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં અરવિંદ કેજરીવાલ ગુજરાતી લોકો વિરુદ્ધ એક નિવેદન આપી રહ્યા છે। આ વિડીયોમાં અરવિંદ કેજરીવાલ સભા સંબોધન કરતા સમય કહી રહ્યા છે કે જો મારો વિરોધ કરશો તો હું જોઈ લઈશ, અને ગુજરાતીઓ જે મારું બગાડી શકતા હો તે કરી લો। અગર મેરે ખિલાફ વિરોધ કરોગે તો મેં કુચલ દૂંગા, ઓર ગુજરાત વાલો જો કર સકતે હો મેરા બિગાડ સકતે હો તો બિગાડ લો। ત્યારબાદ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા જ અરવિંદ કેજરીવાલ વિરોધી અનેક કમેન્ટ્સનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। ટ્વિટર પર પણ આ વિડીયો તેજ ગતિએ વાયરલ થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત તકે આ વિડીયો વિશે ફેક્ટ ચેક કર્યું અને તપાસ કરતા અમને મળ્યું કે આ વિડીયો 2016નો છે, જ્યાં કેજરીવાલે સુરતમાં રેલીને સંબોધન કર્યું હતું। ગુજરાતમાં પાટીદાર આંદોલન બાદ સુરતની મુલાકાતે જ્યારે દિલ્હીના સીએમ આવ્યા તે સમયનો આ વિડીયો છે, જેમાં અરવિંદ કેજરીવાલ ગુજરાતીઓ પર નહીં પરંતુ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે। ત્યારે આવો સાંભળીએ કે આ વાયરલ વિડીયોનું સત્ય શું છે। આનંદીબેન પટેલ થી ઉનકે સાથ ઉનકી ખિટપિટ રહેતી થી, આનંદીબેન પટેલ કુછ ચીજે ઉનકી માનતી નહીં થી, तो उन्होंने उसको बदल के विजय रूपानी ले आए। अब विजय रूपानी तो बताते हैं पूरा उनका ठप्पा है, जो अमित शाह कहते हैं विजय रूपानी वही करता है। तो अमित शाह की पूरे गुजरात को चेतावनी है, पूरे गुजरात को चैलेंज है अमित शाह का कि मैं तो गुजरात ऐसे ही चलाऊंगा, अगर मेरे खिलाफ विरोध करोगे तो मैं कुचल दूंगा, और गुजरात वालों જો કર સકતે હો મેરા બિગાડ સકતે હો તો બિગાડ લો। શું અરવિંદ કેજરીવાલને નરેન્દ્ર મોદી અને અમિત શાહની રણનીતિનો તોડ મળી શકશે ખરી? આ વાતની પુષ્ટિ 23મી તારીખે જ્યારે મતદાનના રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે। અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયો આપને કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જાણ કરો। આ સિવાય આપ અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો। નમસ્કાર।